हेलो फ्रेंड्स, हूँ भाविका परमार, पेपी सवाणी विद्या भवन में आपनों हार्दिक स्वागत करू छू। धोरण 9 विषय कॉम्प्यूटर, चैप्टर 2 कॉम्प्यूटर नो इतिहास अने तेनो क्रमिक विकास। आगळ आपणे चैप्टर 2 में पार्ट 1 जोयो, जेमां आपणे कॉम्प्यूटर नो इतिहास अने हार्डवेर आधारित पेढ़ी नो विकास जोयो। हवे आपणे पार्ट 2 नी अंदर सॉफ्टवेर आधारित कॉम्प्यूटर नी पेढ़ीओ जोवानी छे। तो सॉफ्टवेर आधारित कॉम्प्यूटर नी पेढ़ी हार्डवेर आधारित कॉम्प्यूटर नी 5 पेढ़ी छे, तेवी ज रीते सॉफ्टवेर आधारित कॉम्प्यूटर नी पण 5 पेढ़ी छे। જોઈએ સોફ્ટવેર આધારિત પહેલી પેઢી। તો સોફ્ટવેર આધારિત દરેક પેઢીમાં તમારે પ્રોગ્રામિંગ ભાષા યાદ રાખવાની છે। એમસીક્યુની અંદર પૂછાશે, દરેકમાં અલગ અલગ પ્રોગ્રામિંગ ભાષા આવશે। તો સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પ્રથમ પેઢીની પ્રોગ્રામિંગ ભાષામાં યંત્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને બીજું મશીન લેંગ્વેજ કે બાઇનરી લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પ્રકારની ભાષામાં ફક્ત 2 જ અંકો 0 અને 1 નો ઉપયોગ થતો હતો। એટલે કે આપણે કંઈ પણ લખવું હોય તો 0 અને 1 એ ફોર્મેટમાં જ લખી શકાતું હતું। બીજું કે આ પ્રકારની ભાષામાં 0 અને 1 આ 2 જ અંકોનો ઉપયોગ થતો હોવાથી તેને દ્વિઅંકી ભાષા પણ કહેવામાં આવે છે। કોમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક યંત્ર હોવાથી આ પ્રકારની દ્વિઅંકી ભાષાને સમજી શકે છે। તો 4 નામ થશે, યંત્ર ભાષા, મશીન લેંગ્વેજ, બાઇનરી લેંગ્વેજ અને દ્વિઅંકી ભાષા। એ એક જ લેંગ્વેજ છે જે પ્રથમ પેઢીમાં આવશે। ત્યાર પછી સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની બીજી પેઢીમાં પ્રોગ્રામિંગ ભાષામાં આવશે એસેમ્બલી લેંગ્વેજ। તો મશીન લેંગ્વેજ એટલે કે પ્રથમ પેઢીની ભાષાને તકલીફોને દૂર કરવા એસેમ્બલી લેંગ્વેજને રજૂ કરવામાં આવે છે। આ લેંગ્વેજની અંદર નેમોનિક કોડ એટલે કે સાંકેતિક ચિહ્ન સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે। સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ પેઢીમાં પણ સૂચના આપવી ઘણી અઘરી છે, કારણ કે આમાં આપણે બધા ચિહ્નો સિમ્બોલો બધા યાદ રાખવા પડે છે। ત્યાર પછી સોફ્ટવેર આધારિત ત્રીજી પેઢી, જેમાં પ્રોગ્રામિંગ ભાષા તરીકે હાયર લેવલ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે। તો હાયર લેવલ લેંગ્વેજ એ ત્રીજી પેઢીની ભાષા છે। આ પેઢીમાં અંગ્રેજી ભાષાના એક ભાગ તરીકે હાયર લેવલ લેંગ્વેજનો વિકાસ કરવામાં આવે છે। મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ એના અંદર ડેટા અને સૂચનાઓ આપવાનું કામ ઘણું જ કંટાળાજનક હતું, એટલે આપણને મશીન ભાષા કરતાં અંગ્રેજી ભાષા વધુ અનુકૂળ આવે, આપણે મશીન ભાષા સમજી શકતા નથી। તો ત્રીજી પેઢીમાં આવા અંગ્રેજી ભાષાના એક ભાગ તરીકે હાયર લેવલ લેંગ્વેજનો વિકાસ થયો હતો। આ લેંગ્વેજમાં માહિતીનો મશીન ભાષામાં અનુવાદ કરવા માટે એક વિશિષ્ટ પ્રકારના પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ટ્રાન્સલેટર એટલે કે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર કહે છે। તો આ ટ્રાન્સલેટર એ અંગ્રેજી જેવી ઉચ્ચ કક્ષામાં ભાષામાં લખાયેલ ડેટા અને સૂચનાઓને યંત્ર એટલે કે કોમ્પ્યુટર સમજી શકે તેવી ભાષામાં ફેરવે છે। એટલે કે આપણે કોમ્પ્યુટરમાં કોઈ પણ ભાષા લખીએ તો અંગ્રેજી ભાષામાં લખીએ છીએ, તો ટ્રાન્સલેટર શું કરશે, કોમ્પ્યુટર અંગ્રેજી ભાષા નથી સમજતું તો ટ્રાન્સલેટર એ અંગ્રેજી ભાષાને યંત્ર ભાષા એટલે કે મશીન લેંગ્વેજની અંદર કન્વર્ટ ફેરવે છે। ઉદાહરણ તરીકે સી, કોબોલ અને જાવા જેવી હાયર લેવલ લેંગ્વેજની ભાષા એ ત્રીજી પેઢીની ભાષામાં એનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યાર પછી છે સોફ્ટવેર આધારિત ચોથી પેઢી। તો આ પેઢીની અંદર પ્રોગ્રામિંગ ભાષા તરીકે એસક્યુએલ એનું ફૂલ ફોર્મ છે, સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ પેઢીની પ્રોગ્રામિંગ ભાષામાં કઈ રીતે કરવું એના બદલે શું કરવું છે તેનો નિર્દેશ કરતી ભાષા છે। એટલે કે આપણને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ કાર્ય કઈ રીતે કરવું છે એમ નહીં, પણ એના બદલે શું કરવું છે એવો નિર્દેશ કરતી
અને વિકાસને ઝડપી બનાવતી એસક્યુએલ ભાષા છે. તેના માટે આ પેઢીની અંદર એસક્યુએલ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પાંચમી પેઢીની પ્રોગ્રામિંગ ભાષા જેને કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેઢીની પ્રોગ્રામિંગ ભાષામાં ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવી કે જેમાં કોમ્પ્યુટર પ્રોગ્રામ વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ શોધી લેતું હતું. એટલે કે કોમ્પ્યુટર પ્રોગ્રામ એટલે કે આપણે કહેવાય જે વ્યક્તિ પ્રોગ્રામ લખે છે, પ્રોગ્રામ બનાવે છે તેને કહેવાય છે પ્રોગ્રામર. તો આપણા વિના જ કોમ્પ્યુટરમાં કોઈ સમસ્યા આવે છે તો એનો ઉકેલ શોધી લેતી ભાષા છે કૃત્રિમ બુદ્ધિ. બીજું કે કોમ્પ્યુટરની અંદર કોઈ ખામી શોધવી એટલે કે ફોલ્ટ ફાઇન્ડિંગ, ધ્વનિની ઓળખ એટલે કે વોઇસ રિકોગ્નાઇઝેશન. એટલે કે આપણે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં ગૂગલમાં કોઈ વસ્તુ સર્ચ કરવી હોય તો આપણે ઓકે ગૂગલ એપ્સ અથવા તો કંઈ બોલીને મોબાઈલ કે કોમ્પ્યુટર સાથે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. એ સિવાય અંદરની કોઈ વસ્તુ શોધવી હોય, કોમ્પ્યુટરમાં સર્ચ કરવું હોય તો એ દરેક કામગીરી કરવા માટે પ્રોગ્રામિંગ ભાષા એઆઈ ઉપયોગી બને છે. સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની જટિલતા કે મુશ્કેલી ન રહે અને ઉપયોગ કરતા એટલે કે આપણને સરળ રહે તે માટે આ ભાષામાં કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હતી સોફ્ટવેર આધારિત પેઢીઓ. ત્યાર પછી જોવાનું છે સોફ્ટવેરના પ્રકારો. તો સોફ્ટવેર એ ઉપયોગ કરતા અને કોમ્પ્યુટર હાર્ડવેર વચ્ચે સેતુ તરીકેનું કાર્ય કરે છે, જે તમે નીચે આકૃતિમાં જોઈ શકો છો કે હાર્ડવેર અને યુઝર, યુઝર એટલે કે ઉપયોગ કરતા આપણે. તો હાર્ડવેર અને યુઝરની વચ્ચે સોફ્ટવેર એક મિડલવેર તરીકે કાર્ય કરે છે. તો એ સોફ્ટવેરના બે પ્રકાર આપેલા છે, એપ્લિકેશન અને સિસ્ટમ, એટલે એ આખું સોફ્ટવેર કહેવાય છે. કોમ્પ્યુટર સોફ્ટવેર એ કોમ્પ્યુટરનો આત્મા કહેવાય છે કે જેના વિના આપણે કોમ્પ્યુટરમાં કોઈ કાર્ય કરી શકતા નથી. કોમ્પ્યુટરને શરૂ કરવાથી લઈ અને કોમ્પ્યુટરને બંધ કરીએ ત્યાં સુધીનું બધું જ કાર્ય સોફ્ટવેર એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. તો આવા સોફ્ટવેરના મુખ્ય બે પ્રકાર છે, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. પહેલાં આપણે જોઈએ પહેલો પ્રકાર, સિસ્ટમ સોફ્ટવેર. તો સિસ્ટમ સોફ્ટવેર એ આખા હાર્ડવેરનું સંચાલન કરે. કોમ્પ્યુટરમાં જેટલા પણ હાર્ડવેર જોડેલા હશે એ બધાનું સંચાલન સિસ્ટમ સોફ્ટવેર કરે છે. જ્યારે નવું કોમ્પ્યુટર ખરીદીએ છીએ ત્યારે તેની અંદર આપણને ઓએસ ઇન્સ્ટોલ કરવી પડે છે. કોઈ દિવસ કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈને નથી આવતી, આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડે. જેમ કે વિન્ડોઝ 7 હોય, વિન્ડોઝ 10 હોય કે પછી ઉબુન્ટુ હોય, એવી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એને ઇન્સ્ટોલ કરવી પડે, જેને કહેવાય છે સિસ્ટમ સોફ્ટવેર. ઓએસને કહેવાય સિસ્ટમ સોફ્ટવેર. તો બાજુની ઇમેજમાં તમને બધા જ પ્રકારની ઓએસ આપેલી છે, ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓએસ. વિન્ડોઝ છે, વિન્ડોઝ 7, એક્સપી 10, પછી લિનોક્સ, રેડ હેટ, ઉબુન્ટુ, એન્ડ્રોઇડ, આઈઓએસ, આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે જેને આપણે સિસ્ટમ સોફ્ટવેર કહીએ છીએ. હવે નીચે આપેલા છે એના કાર્યો. કાર્યોમાં પહેલું છે કે કોમ્પ્યુટરને ચાલુ કરવું અને બંધ કરવું. તો કોમ્પ્યુટરને શરૂ કરવું અને ત્યાંથી લઈ એને બંધ કરવું એટલે કે શટડાઉન કરવું, આ બધી પ્રક્રિયા એ સિસ્ટમ સોફ્ટવેર કરશે. બીજું, મેમરીનું સંચાલન કરવું. મેમરીનું સંચાલન એટલે કે કોમ્પ્યુટરમાં ડેટાનો સંગ્રહ કરીએ છીએ પણ એ ડેટા ઉપર સંચાલન કરવાનું અને એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય એ સિસ્ટમ સોફ્ટવેર કરે છે. તેના પછી છે પ્રિન્ટર તથા અન્ય હાર્ડવેરનું સંચાલન. પ્રિન્ટર એટલે કે કોમ્પ્યુટરના કોઈ પણ હાર્ડવેર હોય તો એના ઉપર એ સંચાલન કરવાનું અને દેખરેખ રાખવાનું કાર્ય સિસ્ટમ સોફ્ટવેર કરે છે. અહીંયા કન્ટિન્યુ સિસ્ટમ સોફ્ટવેર છે કે સિસ્ટમ સોફ્ટવેર એ કેટલાક પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલા સોર્સ કોડને કોમ્પ્યુટરની ભાષા એટલે કે બાઇનરી લેંગ્વેજ અથવા તો મશીન લેંગ્વેજમાં રૂપાંતરિત કરે છે, જેને કમ્પાઇલર કે
ટ્રાન્સલેટર કહે છે. સિસ્ટમ સોફ્ટવેર શું કરશે તો કે જેટલા પણ કોડ લખેલા છે જે આપણે અંગ્રેજી ભાષામાં લખીએ છીએ તો કોમ્પ્યુટર એ ભાષા નથી સમજતું, તો એ ભાષા ટ્રાન્સલેટ કરવા માટે કમ્પાઇલર અથવા તો ટ્રાન્સલેટરના મુખ્ય બે પ્રકાર છે, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. કમ્પાઇલર એ એક સાથે આખા પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરે છે, જ્યારે ઇન્ટરપ્રિટર એ એક પછી એક લીટી એટલે કે લાઇન બાય લાઇન પ્રોગ્રામને મશીન લેંગ્વેજની અંદર ટ્રાન્સલેટ કરે છે. તો જ્યારે આપણે એક સાથે આખો પ્રોગ્રામને ટ્રાન્સલેટ કરવો હોય ત્યારે આપણે કમ્પાઇલરનો ઉપયોગ કરીએ, અને એક પછી એક લાઇનને ટ્રાન્સલેટ કરવી હોય ત્યારે આપણે ઇન્ટરપ્રિટરનો ઉપયોગ કરીએ. ઇન્ટરપ્રિટર એ ટ્રાન્સલેશન માટે એકદમ ધીમી પ્રક્રિયા છે, એટલે સૌથી વધુ કમ્પાઇલરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે એપ્લિકેશન સોફ્ટવેર. તો એપ્લિકેશન સોફ્ટવેર એ કોમ્પ્યુટર સૂચનાઓનો સેટ એટલે કે પ્રોગ્રામ છે જે ઉપયોગકર્તાને કોઈ ચોક્કસ કાર્ય કરવાની સુવિધા પૂરી પાડે છે. ટૂંકમાં જે પ્રોગ્રામ આપણા કોમ્પ્યુટરમાં આપેલા હોય તેને આપણે એપ્લિકેશન સોફ્ટવેર કહીએ છીએ. બાજુમાં તમને એપ્લિકેશન સોફ્ટવેરની ઇમેજ આપેલી છે કે માઇક્રો ઓફિસના કોઈ પણ ઘટક હોય, વર્ડ હોય, પાવરપોઈન્ટ હોય કે પછી એક્સેલ હોય, ગમે તે હોય. એ સિવાય વીએલસી, ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા, કોઈ પણ પ્રોગ્રામ હોય, એપ્લિકેશન હોય એને આપણે એપ્લિકેશન સોફ્ટવેર કહીએ, અને મોબાઈલની અંદર તેને એપ્સ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, પેઇન્ટ પ્રોગ્રામ, વીએલસી મીડિયા પ્લેયર, મ્યુઝિક પ્લેયર, ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ વગેરે, આ બધા એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણ છે. અને મોબાઈલની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ બધા પણ એપ્લિકેશન સોફ્ટવેર છે જેને આપણે એપ્સ કહીએ છીએ. આ હતા સોફ્ટવેરના પ્રકારો. ત્યાર પછી છે વિવિધ પ્રકારના કોમ્પ્યુટર. તો વિવિધ પ્રકારના કોમ્પ્યુટર્સની અંદર ત્રણ પ્રકારના કોમ્પ્યુટર્સ આવશે, ડિજિટલ કોમ્પ્યુટર, એનાલોગ કોમ્પ્યુટર અને હાઇબ્રિડ કોમ્પ્યુટર. તેમાં પહેલું જોઈએ ડિજિટલ કોમ્પ્યુટર. જે પ્રકારના કોમ્પ્યુટર 0 અને 1 એટલે કે દ્વિઅંકી પદ્ધતિ, બાઇનરી લેંગ્વેજનો ઉપયોગ કરે તેને ડિજિટલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. અત્યારે હાલમાં જે કોમ્પ્યુટર યુઝ કરીએ આપણા ડિજિટલ કોમ્પ્યુટર કહેવાય. આપણો મોબાઈલ ફોન છે તો એ મોબાઈલ ફોન પણ આપણો ડિજિટલ કોમ્પ્યુટર જ કહેવાય છે. બીજો પ્રકાર છે એનાલોગ કોમ્પ્યુટર. જે પ્રકારના કોમ્પ્યુટર અંકોને બદલે એટલે કે 0 અને 1 એવા બાઇનરી અંકોને બદલે વોલ્ટેજનો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ કે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિનું સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે તેને એનાલોગ કોમ્પ્યુટર કહેવાય. તેમાં ફ્રીક્વન્સી બેન્ડ આવશે તો એવા કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર કહે છે. ત્રીજો પ્રકાર છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. તો જે કોમ્પ્યુટર એનાલોગ અને ડિજિટલ એ બંને પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ કરે તેવા કોમ્પ્યુટરને હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. હાઇબ્રિડ કોમ્પ્યુટરની ઇમેજ જોઈ શકો, તેમાં એનાલોગ અને ડિજિટલ આવા બંને પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે પ્રચલિત કોમ્પ્યુટર્સ. હવે કેટલાક પ્રચલિત કોમ્પ્યુટર્સ જોઈએ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એવા કોમ્પ્યુટર. તો એમાં પહેલો જ પ્રકાર છે અંગત કે ડેસ્કટોપ એટલે કે પર્સનલ કોમ્પ્યુટર, જે આપણે ખૂબ જ પ્રચલિત કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. તો આ કોમ્પ્યુટર એ સૌથી પ્રચલિત કોમ્પ્યુટર્સ છે. સૌ પ્રથમ આ જ પ્રચલિત કોમ્પ્યુટર કહેવાય છે. આ પ્રકારના કોમ્પ્યુટર રોજિંદા કાર્યો કરવા, ધંધાકીય કાર્ય કરવા કે વ્યક્તિગત કાર્યો કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોમ્પ્યુટરમાં બધા જ હાર્ડવેર અલગ અલગ હોય છે, જેમ કે કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ વગેરે. તો એવા બધા કોમ્પ્યુટર કેવા કેવા છે? પર્સનલ કોમ્પ્યુટર. ત્યાર પછી છે લેપટોપ કોમ્પ્યુટર. તો લેપટોપ કોમ્પ્યુટર્સ એટલે એવા કોમ્પ્યુટર્સ જે અંગત પર્સનલ કોમ્પ્યુટર જેવું જ કાર્ય કરશે, પણ અલગ છે કે આ કોમ્પ્યુટર એ પાતળી સ્ક્રીન, વજનમાં હલકા અને પોર્ટેબલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એટલે એને કહેવાય છે પોર્ટેબલ. તો એવા પ્રકારના કોમ્પ્યુટર એ લેપટોપ કોમ્પ્યુટર કહેવાય છે.
આ કોમ્પ્યુટર્સ એ કદમાં નાના હોવાથી તેને નોટબુક કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે, કારણ કે આ કોમ્પ્યુટરનો આકાર જ નોટબુક જેવો હોય છે, એટલે એને કેવું કોમ્પ્યુટર કહેવાશે? નોટબુક કોમ્પ્યુટર પણ કહેવાય છે. આ કોમ્પ્યુટર બેટરી દ્વારા ચલાવવામાં આવે છે, એટલે કે એકવાર આપણે બેટરી ચાર્જ કરીએ પછી લાંબા સમય સુધી તે આપણે યુઝ કરી શકીએ છીએ, લાંબા સમય સુધી કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ શકે છે. આજકાલ લેપટોપ કોમ્પ્યુટરની એક પાતળી આવૃત્તિ ખૂબ જ પ્રચલિત બની છે, જેને આપણે અલ્ટ્રાબુક કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ. આ કોમ્પ્યુટર એ લેપટોપ કોમ્પ્યુટર કરતાં સ્ક્રીનમાં પાતળા, કદમાં નાના અને વજનમાં હલકા હોય છે, તેમજ આ કોમ્પ્યુટરમાં બેટરીની લાઈફ લાંબી હોય છે. લેપટોપ કોમ્પ્યુટર કરતાં પણ બેટરી સેવિંગ વધારે હોય છે, તેમજ તેમાં શક્તિશાળી અને ઓછા વોલ્ટેજવાળા પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર. હેન્ડ હેલ્ડ એટલે આપણને નામ ઉપરથી જ ખબર પડી જાય કે હાથમાં રહે એવું કોમ્પ્યુટર, એટલે કે મોબાઈલ ફોન જેવું જ. તો આપણા હાથની હથેળીમાં સમાઈ જાય તે પ્રકારના કોમ્પ્યુટરને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો, હાથની એક હાથની હથેળીમાં સમાય છે મોબાઈલ ટાઈપનું કોમ્પ્યુટર. હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટરને PDAs એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે PDS. હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટરમાં પેન જેવી સ્ટાઇલ્સ એટલે કે પેન સ્ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ કોમ્પ્યુટર્સમાં કામ કરવા માટે આપણા ફિંગરના ટેરવા કરતાં પણ એકદમ નાની સ્વિચ આવેલી હોય છે, તેના માટે આપણે પેન સ્ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ જોઈએ તો હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટરનો ઉપયોગ વ્યક્તિના નામ, સરનામા કે એની અપોઇન્ટમેન્ટ એવી વગેરે માહિતીનો સંગ્રહ કરવા માટે આપણે હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનું પ્રચલિત કોમ્પ્યુટર છે ટેબ્લેટ કોમ્પ્યુટર. આ એક લેપટોપ કોમ્પ્યુટર જેવું જ કોમ્પ્યુટર કહેવાય છે. આકૃતિમાં તમે ટેબ્લેટ કોમ્પ્યુટર જોઈ શકો. તે ટચ સ્ક્રીન ધરાવતું મોબાઈલ કોમ્પ્યુટર છે, કારણ કે તે મોબાઈલ તરીકેનું પણ કાર્ય કરે છે. એની અંદર આપણે સિમ કાર્ડ નાખીએ તો મોબાઈલ ફોનની જેમ પણ ટેબ્લેટ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ટેબ્લેટ કોમ્પ્યુટરના બે પ્રકાર છે, સ્લેટ કોમ્પ્યુટર અને કન્વર્ટેબલ કોમ્પ્યુટર. સ્લેટ ટેબ્લેટ કોમ્પ્યુટર એટલે એવું ટેબ્લેટ કે જેની અંદર કીબોર્ડ નથી હોતું, પરંતુ આપણે જો કીબોર્ડ જોડવું હોય તો આપણે કીબોર્ડને જોડી શકીએ, એ કહેવાય છે સ્લેટ ટેબ્લેટ કોમ્પ્યુટર. બીજું છે કન્વર્ટેબલ કોમ્પ્યુટર. તો કન્વર્ટેબલ ટેબ્લેટ કોમ્પ્યુટર એવું છે કે જેમાં સ્ક્રીન સાથે લેપટોપ કોમ્પ્યુટર આવેલું હોય છે. જેવી રીતે લેપટોપ કોમ્પ્યુટર હોય તેવી જ રીતે કન્વર્ટેબલ કોમ્પ્યુટરમાં સ્ક્રીનની સાથે જ કીબોર્ડ આવેલું હોય છે, જેની સ્ક્રીન ફરી શકે એટલે કે ભંવર કડીની જેમ ફરી શકે તેવી હોય છે, ગોળ ગોળ આપણે એને ફેરવી શકીએ સ્ક્રીનને. આ પ્રકારના ટેબ્લેટમાં બે ભાગને જોડનારો નકુચો અને કડી, જેમાંથી એક ભાગ તો સ્થિર રહે, કીબોર્ડવાળો ભાગ હોય એ સ્થિર રહે, અને જે સ્ક્રીનવાળો ભાગ છે એને આપણે ચારે બાજુ ફેરવી શકીએ છીએ, એને કહેવાય છે કન્વર્ટેબલ કોમ્પ્યુટર. જ્યારે આપણું કામ પૂરું થઈ જાય ત્યારે ફરી પાછું આપણે લેપટોપની જેમ એને વાળીને બંધ કરી શકીએ, તેવું ટેબ્લેટ કોમ્પ્યુટર કહેવાય છે કન્વર્ટેબલ ટેબ્લેટ કોમ્પ્યુટર. ત્યાર પછીનો પ્રકાર છે વેરેબલ કોમ્પ્યુટર. વેરેબલ કોમ્પ્યુટર એટલે કે વ્યક્તિ દ્વારા પહેરી શકાય તેવા પ્રકારનું કોમ્પ્યુટર, જેને કહેવાય છે વેરેબલ કોમ્પ્યુટર. એટલે વ્યક્તિએ પહેરવાનું નથી, પરંતુ વ્યક્તિના કોઈ પાર્ટ હોય, કોઈ સાધનો હોય એની અંદર એ કોમ્પ્યુટરને ફિટ કરવામાં આવે છે, તો એને કહેવાય છે વેરેબલ કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટરને બોડી બોન કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે, કારણ કે બોડીમાં ફિટ કરેલા હોય એટલે એને બોડી બોન કોમ્પ્યુટર કહેવામાં આવે છે. જો બાજુમાં તમને ઇમેજ આપેલી છે, આ કોમ્પ્યુટર કદમાં નાના અને વજનમાં હલકા હોય છે, કારણ કે આપણા એક જ બોડીના કોઈ પાર્ટ અથવા તો
કોઈ સાધન પહેરેલું હોય એની અંદર સમાઈ જાય છે, એટલે વજનમાં કલ હલકા અને કદમાં એકદમ નાના હોય છે. ઉદાહરણ તરીકે સ્માર્ટ વોચ, તો સ્માર્ટ વોચ તમે ઇમેજમાં જોઈ શકો, તો એક પ્રકારનું વેરેબલ કોમ્પ્યુટર છે. આ કોમ્પ્યુટરની ખાલી ફક્ત એક ચિપ જ હોય છે, એ ચિપ એ ભાગમાં બેસાડી દેવામાં આવે એટલે કોમ્પ્યુટર તરીકેનું કાર્ય કરે છે. બીજું ચશ્મા સ્વરૂપે, કે ચશ્માની અંદર આપણે કોઈ એક ચિપ બેસાડી દઈએ તો એ પણ એક કોમ્પ્યુટર તરીકે વર્ક કરે છે. વીટી સ્વરૂપે, કે આપણા ફિંગરમાં રિંગ પહેરેલી હોય અને રિંગની અંદર જો એ ચિપ બેસાડી દેવામાં આવે તો એ વેરેબલ કોમ્પ્યુટર બની જાય. એના સિવાય પ્રાણીઓના કોઈ અંગ ઉપર પણ આવા કોમ્પ્યુટર જોડી દેવામાં આવે છે, જેનાથી આપણે પ્રાણીઓનું હલનચલન, પ્રાણી શું કરે છે એ આપણે જોઈ શકીએ. કોઈ એક પ્રાણી ઉપર આપણે મૂવી તૈયાર કરવું હોય તો આપણે કંઈ પ્રાણીનું શૂટિંગ નથી કરતા, પણ શું કરવામાં આવે છે, આવી કોઈ વેરેબલ કોમ્પ્યુટરની ચિપ એ પ્રાણીના કોઈ પણ એક અંગ ઉપર બેસાડી દેવામાં આવે, જેથી કરીને આપણે પ્રાણીઓ શું કરે છે, હલનચલન કેવું છે, એનો ખોરાક શું છે, એ બધું આપણે કોમ્પ્યુટરમાં જોઈ શકે. તો આવા પ્રકારના કોમ્પ્યુટરને કહેવાય છે વેરેબલ અથવા તો બોડી બોર્ન કોમ્પ્યુટર. અહીંયા આપણું ચેપ્ટર 2 કમ્પ્લીટ. થેન્ક યુ.